દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા ઓમ પાર્ટી પ્લોટમાં યોજાયેલા યુવા સંમેલનમાં ક્ષત્રિય યુવાનોનો હુંકાર. જે પક્ષ ક્ષત્રિય સમાજને ટિકિટ આપશે તે પક્ષની ભાવનગર જિલ્લાની તમામ બેઠકો ઉપર વિધાનસભાની સીટ જીતાડશે. ભાવનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ વસ્તીમાં બીજા નંબર પર છે. ક્ષત્રિય સમાજની 2.5 થી 3.25 લાખ મતદારો છે. આજે યોજાયેલા ક્ષત્રિય યુવા રાજકીય સામાજિક ચેતના સંમેલનમાં અંદાજિત 5000 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજને શાસક પક્ષ દ્વારા વિધાનસભાની એક પણ ટિકિટ આપવામાં આવતી નહીં હોવાથી છેલ્લા 3 મહિનાથી અલગ અલગ સ્થળો પર 3 જેટલા સંમેલનો કરવામાં આવેલ છે. ગોહિલવડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલના પ્રમુખ સ્થાને આજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. કેમેરામેન વિપુલ ડોડિયા, ભાવનગર જિલ્લા બ્યુરો, રાહુલ સરવૈયા. ન ગમે તો પાછું આપી દેવું. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાધિકમ નિરંજનમ. ટ્રેનિંગ લીધી 7 વર્ષની ઉંમરથી. દિલાવરસિંહજી રાણા, સરદારસિંહજી રાણાના દીકરા. હવે શરૂ કરું એટલે બોલવામાં મુબારક હોય. IPS થઈ જાવ, IAS થઈ જાવ, ડોક્ટર થઈ જાવ, બીજી અન્ય કઈ ડિગ્રીઓ મેળવો, આ જીવિકા માટે પેટ ભરવા માટે શિક્ષિત થઈ જાવ, એમાં અમારો વિરોધ નથી. પણ આ જીવન માટે તમારી પાસે શું છે? આ જીવન સદગુણ થી જીવાય, આ જીવન સમાચાર થી જીવાય, આ જીવન સંપત્તિ થી ન જીવાય, આ જીવન સત્તા થી ન જીવાય, સંસ્કાર થી જીવાય. હું સત્તા નો સંપત્તિ નો વિરોધી નથી, એ પછી કહીશું. પણ તમારું હિત શેમાં છે? આ તમે હમણાં એ પ્રાર્થના સાંભળી, રામના ચરણોની અંદર જીવવામાં ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહને સમજાઈ ગયું, આપણું હિત રાષ્ટ્રને સમર્પિત થઈ જવામાં. મહારાણા પ્રતાપ શિવાજી મહારાજને સમજાઈ ગયું હતું કે આપણને અહીં જન્મ આપ્યો છે સિર્ફ વૈદિક સંસ્કૃતિને જીવતી રાખવા માટે, જેને આપણે બીજું કઈ કામ છે. અને એ સંદેશો આપનારા મળી ગયા હતા. અમે તમને આત્મશ્રાગા પૂર્વક કહી શકીએ કે અમે સંદેશો આપનારા છીએ. તમને તમારું હિત શેમાં છે? આપ સૌને જય માતાજી. શાસ્ત્રકારો એમ કહે છે, જે પોતાના હિતની વાત ન સાંભળે એ ભેરો છે. કાનની બેરાશ ઉંમરના કારણે, કોઈ રોગના કારણે આવી જાય, વાત જુદી છે. પણ તમારા હિતની વાત તમે ન સાંભળો, તમને કોઈ સજ્જન પુરુષ, સાધુ પુરુષ, શાસ્ત્રકારો, સદાવાલા વડીલો સંદેશ આપે, એ તમારું હિત હોય નક્કી. જેમ ગોપીઓને સમજાઈ ગયું તો આપણું હિત કૃષ્ણને વળી જવામાં છે. અર્જુનને સમજાઈ ગયું તો આપણું હિત કૃષ્ણના પગ પકડી લેવામાં છે. સબરીને